જય શ્રી કૃષ્ણ. આજે સંક્રાંતના દિવસે અમારી ડીંગલી ઘરે આવી અને મોજ કરાવી દીધી. આજે સંક્રાંતનો પર્વ ખાસ પર્વ છે. આજે પતંગ ઉડાડવાનો અને ભક્તિભાવ અને દાન પૂર્ણ કરવાને આજે આ દિવસ છે. તો આજે અમારે પ્રોગ્રામ છે કે ભવ્યના મામાને ઘરે જવાનો, અને ભવ્યને બહુ ખુશી છે અને અમારી પ્રાંસીબેનને બહુ આનંદ આવે છે. જો કેવી મજામાં આજે મામાને ઘરે જવું છે ને માવતરે જવું છે એટલે કાનાને ઊંડામાં નવરાવાય છે. ઝપાટોય કરીને કાનાને ફાસ્ટ ઝડપથી નવરાવી ધોવરાવીને તૈયાર કરાય છે. અને આ બેન પોતાના રોજિંદા દવાઓના બધા તૈયારી કરે છે. જો પ્રાંસી આવી છે અને આજે સંક્રાંતના દિવસે આજે અમારી ડીંગલીનો બહુ ખુશી મનાવે છે. જો આ કેવી મજા આવે, જો એને ફૂલડા જુએ ને રાજી થાય. હા, જો પ્રાંસી ફૂલડા સાથે મોજ માણી રહી છે. આજે ઉત્તરાયણને દિવસે અમુક માણસો પતંગ ઉડાડે છે ને અમુક મારા જેવા છોકરાઓ જો પતંગો ભેગી કરે છે. દેવી લજામણીના છોડને પાડીને મોજ માણેલી લજામણી. ગાડી નીકળવા માટે તૈયારી થઈ ગઈ છે. દરવાજો ખુલી ગયો છે અને અમારી નીકળવાની તૈયારી છે. અંજાર પહોંચ્યા છીએ, શહેરમાં દાખલ થઈ ગયા છીએ. દેખી ઉપર ધાબે પે સબ ચડ ગયે, હમ લોગ દેર સે પહોંચે. આજે જ્યાં જુઓ ત્યાં કને સંક્રાંત ના દિવસે ગાયોને પુણ્ય કરવામાં આવે છે. સામે બીલી પત્ર નું ઝાડ દેખાય અને આ ધાબા ઉપર બધા જો શૂટિંગ ચાલુ છે અને બધે પતંગ ચગાવવાની મોજ મસ્તી મનાય છે. અને ભગવાન પરમ ઇષ્ટ પરમાત્મા મહાદેવ મંદિર કોરોનાની મહામારીને તકલીફને કારણે અત્યારે બહુ ઓછા પતંગ દેખાઈ રહ્યા છે. Thank you.
સાંજ પૂરી થવા આવી, પતંગનું સમાપન પૂરું થયું. હવે બધા ઢીલા મોઢા કરી બેઠા છે. ઉત્તરાયણ ગઈ, હવે પાછા ઘરે જવાનો સમય થઈ ગયો છે અને બધા ઘરે જઈ રહ્યા છે. મા સંક્રાંતિનો પર્વ થયો આજે પૂરો, અને હવે બધા પોતપોતાના ઘરે જવાની તૈયારી. જય મહાદેવ.